नमस्कार मित्रो, हूँ छू तमारो धनजी पाटीदार। मित्रो, ठंडी वधार से क्यों जता रहा बदा? ठंडी वधार ठरी गया छू मित्रो। बस दिनेश भाई बिल्कुल मजा मौ छू। केम छो बुआ जी? बिल्कुल मजा मौ कई। बस हार्दिक मोदी मजा मौ भाई। अजय भाई साहेब पेला बनावटी फाणक्य नु फोन कर्यो छे। फाणक्य फाणक्य एटले कोण तमे समजी गया? बनावटी फाणक्य ने साहेबे फोन कर्यो छे। एटले फाणक्य आवी रीते तमे चलावजो। આ ફિલ્મનો બોયકોટ તમે આવી રીતે કરશો? આવી રીતે તમે આઈટી સેલ ચલાવો છો? શરમ જેવું કોઈ છે? 20-20 કલાક હું કામ કરું છું અને એના ઉપર તમે પાણી ફેરવી નાખો, આવી રીતે ફિલ્મનો બોયકોટ થાય? થોડી શરમ જેવું છે? તમે બોયકોટ કરી રહેતા કે પઠાણના વખાણ કરી રહેતા? સામું ના બોલો, સામું ના બોલો, ઉત્તર નો આપો। તમારે આવું સાંભળવાનું? એનડીટીવી ની અંદર ચલાવવામાં આવ્યું, ગૌતમભાઈ અદાણી ની ચેનલ ની અંદર ચાલ્યું, શાહરૂખ ખાન ની પઠાણ ફિલ્મે ડૂબેલા સિનેમા ઘરોને ઉગાર્યા, ગયા વર્ષે 1000 કરોડ નું નુકસાન વેઠી રહેલા ફિલ્મ ઉદ્યોગને તાર્યું, શાહરૂખની પઠાણ ફિલ્મે ઉમ્મીદની કિરણો જલાઈ, ફિલ્મની એડવાન્સ બુકિંગ એટલી બધી જબરજસ્ત થઈ કે ભારતની સૌથી વધારે ટિકિટોની વેચાણવાળી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ। પઠાણ ફિલ્મની બદોલત અંદાજિત 25 થી પણ વધારે બંધ પડેલા સિનેમા ઘરો ફરીથી ચાલુ થઈ ગયા। દુનિયાના 100 જેટલા દેશોમાં રિલીઝ થશે પઠાણ। પઠાણ ફિલ્મથી શાહરૂખ ખાનનું નહીં પણ આખી હિન્દી ફિલ્મોનું ભવિષ્ય ટકેલું છે। આ બધા સમાચાર જો ચાલી રહ્યા છે ખબર છે તને? બનાવટી ફાણક્ય દુબઈના સુંદરમાં સુંદર ઇમારત, એના ઉપર આ પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું। તમે મારી આબરૂની શું કરવા માં ફાળવા બેઠા છો? વી કલાક કોમ કરી અને હું આ બધી ઇમેજ બનાવું છું? હું નહીં હોય ને એ દિવસે તમને આ બધી ખબર પડશે? થોડી શરમ કરો, સમજીજો। બોયકોટ કરવા નીકળ્યા હતા, ટિકિટો લઈ આવ્યા તમે, જેને બોયકોટ કરવા તમારી જે ગેંગ હતી, તમે જે આઈટી સેલ ચલો એ બધા ટિકિટો લઈને એ જોઈ આવ્યા પિક્ચર પહેલું। શાહરૂખ ખાન 4 વર્ષથી સિનેમા ગરમ નતો આવ્યો મોટા પડદા ઉપર, આ લાયા તમે? મૂકો મૂકો મૂકો, ફોન હેઠો મૂકો। સમજણ પડી? આવું થયું, આવું કહેતા હશે સાહેબ ફાણક્ય? આ ફિલ્મ આપણે બોયકોટ કરી, આ ફિલ્મ બોયકોટ કરી, આ તો સારું કે નરેન્દ્રભાઈને સારું સૂજ્યું છે, ભગવાને સુજાડ્યું છે તે એમને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં આ 2-3 શબ્દો સારા બોલી ગયા તે આબરૂ બચી, નકર આબરૂ છો જઈને ઉભી રહો। આવી રીતે વિરોધ થાય? આ શાહરૂખ ખાનનો બોયકોટ કરી, આ પઠાણ ફિલ્મનો બોયકોટ કરી, કોઈ એક સિંગલ વ્યક્તિ મને બતાવો કે આપણા શાહરૂખ ખાનનો વિરોધ થયો કે એનો વખાણ કર્યો કે એની ફિલ્મની પ્રચાર કર્યો? આ શાહરૂખ ખાનને એવી સ્થાને બેસાડી દીધો કે જેની ના પૂછો વાત। મારા જેવા જે મારા આજે આ 46મું વર્ષ ચાલુ હ, 11-2-2023 ના રોજ હું 47મા વર્ષની અંદર પ્રવેશ કરું,
લગભગ હું આટલા અત્યાર સુધીના અંદર હું 10-12 ફિલ્મો જોવા ગયો છું. અત્યાર સુધીના અંદર હું થિયેટરોની મલ્ટીપ્લેક્સ થિયેટરોની 15-20 હશે અંદાજિત. અને એમાં જવું પડે એટલે 2-4 ફિલ્મોમાં તો સાથે ગયા, આપણા ભાઈ નોકરી કરતા કોઈ સેટ હોય માં જવું પડે એટલે, નકર હું લગભગ 15-1 ફિલ્મો દિલથી જોવા ગયો છું. એમાં એક ગુરુ, આ 3 ઇડિયટ, આવી થોડી આપણને સારી લાગી એવી જોવા જાય, બાહુબલી, આ છોકરો ક્યાં ક્યાં કરી એટલે લઈને જવું પડ્યું. એક અવતાર પહેલી આવી હતી ફર્સ્ટ, એ જોવા ગયા હતા. એટલે એવી ફિલ્મો જે સારી હતી જોવા, હું થિયેટરમાં નહીં ગયો, પણ મારા જેવા લોકો આજે જે રિવ્યુ મળી રહ્યા છે એમાં મારા જેવા લોકો જે નતા જતા એ પણ લોકો ગયા. સમજવાની વાત આ, તમે આને કેવી રીતે બોયકોટ કરશો મને એ સમજાવો. આ બોયકોટ કરી કહેવાય? એવો ઉધડો લીધો, એવો ઉપાડો લીધો તો 1.5 મહિનાથી 2 મહિનાથી ના પૂછો વાત. અસ્કર શાહરૂખ ખાનને એવી ટોચ ઉપર બેહાડી દીધો કે જેની ના પૂછો વાત. એટલે શાહરૂખ ખાનને 100 દેશોના અંદર પઠાણ ફિલ્મ ચાલે એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જવું જોઈએ બોયકોટ ગેંગે. આજે બધા શાહરૂખ બાદ જતા રહે, કોઈ વધ્યું ના. આ તો સારું કર્યું નરેન્દ્રભાઈ, આપ પાછું વાળી લીધું બોલી. પેલો નર્તમ, પેલી પ્રજ્ઞાન, જે ઉપાડો લીધો તો આ ફાણક્ય, આ આઈટી છે ફાણક્યનું, આ બોયકેટ ગેંગ ચો જઈ. શરમ કરો, શરમ કરો. કેટલા રેકોર્ડ બનાવ્યા, અને આ કોઈ મારા સમાચાર નહીં. આ ફોનમાં જે બોલે ને આ તો ખાલી બરાબર મિમિક્રી છે, બાકી આ કોઈ મારા સમાચાર નહીં. અદાણીની એનડીટીવી ઇન્ડિયામાં ચાલ્યું, સાહેબના મિત્ર છે નરેન્દ્રભાઈના ખાસ, અને એમાં ચાલ્યા સમાચાર. આવી રીતે એનો વિરોધ થાય શાહરૂખ ખાન નો? આવી રીતે ફિલ્મ નો વિરોધ થાય? એટલે તમારે વિરોધ કરવો હોય તો માર ભાઈ ટ્યુશન લેવા આવો, હું તમને વિરોધ કરતો શીખવાડું કે કેવી રીતે વિરોધ થાય. ખરેખર શાહરૂખ ખાન ને અને જવાબ આપવો હોય ને તો એ તમને જવાબ આપતા આવડતું જ નહીં, આ તો ખોટી ગેંગ. અને નરેન્દ્રભાઈ તો સપડી જાય, જેંદા નરેન્દ્રભાઈ નહીં હોય ને એટલે આ બધું ખબર પડશે. જેંદા નરેન્દ્રભાઈ નહીં હોય વસ્તી બહાર કાઢી કાઢી જે લઘુચામાં મારશે ને મૂઢો હુજવાળી નોખશે, એટલી જનતા કંટાળી જઈએ. શાહરૂખ ખાન નો વિરોધ આવી જ ના થાય? તમારે શીખવો તો માં ભાઈ આવો, હું શીખવાડું કે કેવી રીતે એનો વિરોધ થાય. અને પરફેક્ટ શાહરૂખ ખાન પણ મોની જાય, હા ભાઈ આ સાચો વિરોધ હો મારો બેટો. એની પત્ની ગૌરી ખાન હિન્દુઓ, શાહરૂખ ખાનના ઘરના અંદર દિવાળી, નવરાત્રી, ફલાણું, ઢીકણું, દરેક હિન્દુઓના તહેવાર મનાવું, એમાં શાહરૂખ ખાનનો કોઈ વિરોધ કર્યો નહીં કદી. શાહરૂખ ખાન મુસ્લિમ હતી, એ પણ તહેવારો મનાવવા ઈદ કરે જે કરતા હોય, એ કોઈ વિરોધ નહીં પતિ પત્નીમાં. અને આટલા વર્ષથી લાંબો સંબંધ ચાલ્યો બંનેનો, કોઈ ખટરાક નહીં, કોઈ મીડિયાની અંદર સમાચાર નહીં. અને એના ભાઈ એટલી બધી સંપત્તિ છે કે તમે એનો વિરોધ જ નહીં કરી એકવાર, અને આવી રીતના વિરોધ થાય? આ શાહરૂખ ખાનને એવા સ્થાને બેસાડી દીધો આ બોયકોટ ગેંગે, આ સાડા કેસરી 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 કરીને. શરમ આવી, જો મને તો ઘણી વખત હું જોઉં કે સાલા અરે આ ખરેખર ટોળી જેવી છે, આ બનાવટી ઠેકેદાર. અને શાહરૂખ ખાને કલકત્તાની અંદર બોલ્યો તો કે અપની કુર્સી કી પેટી બાંધ લીજીએ, મોસમ બિગડ રહા હૈ, મોસમ બિગડને વાલા હૈ, એ ડાયલોગ સાકાર થઈ ગયો. અપની ખુરશી કી પેટી બાંધ દીજીએ, મોસમ બિગડને વાલા હૈ. અને આ જે ફતવા બહાર પાડીને જે નીકળી પડ્યું ઘેરથી નવરા, શરમ આવી જો. એટલે તમે તમારી તો ઇજ્જત ના કરો તો કોઈ નહીં. પેલા 18-18 કલાક કામ કરી
અને જે મહેનત મજૂરી કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ભલે દેશ જ્યો જતો હોય પણ એ કોઈ 18 કલાક 20 કલાક કોક તો મજૂરી કરતા છે કે 20 કલાક ક્યાં કરે છે? 20 કલાક કરે છે. એ 20 કલાકની મજૂરી ઉપર શું કરો? પાણી ફેરવો. જિંદા નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈના નોમું તમારે ચૂંટણીઓ લડવી પડ્યું, તમને શરમ આવી જવાનું. તમે આ બધી ફિલ્મો બોયકોટ કરો લે આ દેશની. શાહરૂખ ખાન નો એવો વિરોધ કરવો જોઈએ, પિક્ચર જોવા ના જવું જોવો કોઈ. આ તમે બધા વિરોધ ને ઝંડો લઈને જ્યાં ને એટલે, નકર કોઈ જોવા ના જો, કોઈ જોવા ના જો. પણ તમે બધા જે ઝંડા લઈને નીકળ્યા ને, હવે એના ઉપરથી તમારે નક્કી કરી લેવાનું કે દેશની જનતા શું ઈચ્છી રહી છે, દેશની જનતા શું ઈચ્છી રહી છે તમારે નક્કી કરી નાખવાનું. હાર્દિકભાઈ મોદી, હું એ જ કહું, અમારા ગુરુની આબરૂની પથારી ફેરવી નાખી આ લોકોએ. અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારા ગુરુનું બળા એટલે હું બોલું. અને અમારા ગુરુને કોઈ એવું કહે કે પેલો બનાવટી ફાણક્ય છે, એટલે એ ફાણક્ય છે, એ ચાણક્ય નથી, એ તો ફાણક્ય છે, એ તો મોટો કલાકાર. એ ચેમ નરેન્દ્રભાઈના અમારા ગુરુના મિત્રની ચેનલ એમાં વિરોધ ના થયો? ચેમ પઠાણનો વખાણ કરવામાં આવ્યો? અને આટલો બધો વખાણ અમુક બોલ્યો, બધો વખાણ. અને આ સુધરવાની જરૂર તો આ લોકોનો, આ જે બનાવટી ગેંગ જે દાળી ઉપર કામ કરે. હજી તો કેટલા, મને તો શરમ આવે, એવી શરમ આવે. એક પાછી પેલી નવી હમણાં એક આવી, એનો કાલે લઈશું એપિસોડ, આજે નહીં લેવો, એનો કાલે. એટલે તું તારી જાતની શું સમજ્યો ભાઈ? એટલે જેને તમે ફાણક્ય કોણે તમને ખબર નહીં, તો વાત પતી જાય. ફાણક્ય તમે ઓળખતા નહીં? એક હતા ચાણક્ય, ચાણક્ય નીતિ આવતી, એક આવો ફાણક્ય નીતિ. નેકરી પડ્યા વિરોધ કરવા માટે ફિલ્મને જોઈ જોઈ પહોંચાડી દીધી. જે બંધ પડેલો થિયેટરો ચાલુ થઈ ગયો. અને સૌથી વધારે એવી ફિલ્મ બની કે જે સૌથી વધારે એની ટિકિટોના વેચાણમાં એવી ભારતીય ફિલ્મ બની કે એ રેસમો આવી ગઈ પ્રથમ નંબરના. વિચાર તો કરો તમે. અને આ વિરોધ કરવા નીકળ્યા, એટલે આ વિરોધ કર્યો કહેવાય કે વખાણ કર્યો કહેવાય? આ ફિલ્મને ચલાવી કોઈ જોવા ના જોયા? આ ઝંડાખોરો બહાર ના નીકળ્યા હોત ને આરે, અને તો આ ફિલ્મ કોઈ જોવા જ ના જો, કોઈ જોવા ના જો, ના હિન્દુએ જોત, ના મુસ્લિમે જોત, ના કોઈ જોત. કા બધા રેગ્યુલર જે જેની રીતે પૈસા જ વધ્યા નહીં ફિલ્મ જોવા જવાના, કોઈની પાસે પૈસા જ વધ્યા નહીં કે ભાઈ ઈકડ જઈને 500, 700, 800 રૂપિયા 1000 રૂપિયા બ્લેકમાં ટિકિટ લઈએ, પોપકોર્ન ખાઈએ 150 રૂપિયા વાળો, 40-50 રૂપિયાની પોણી બોટલ લઈએ, પૈસા જ નહીં વધ્યા. છતાંય આ લોકોની ગેંગના જે આ બોયકોટ ગેંગ હતી અને જે ઠેકેદારો હતા એને લઈને આ બધા લોકો જોવા ગયા, ખુશીના પૈસા લઈને ગયા. અને જેના ભાઈ પૈસા હતા એને કીધું લ્યો ભાઈ ફ્રી તૈયાર જો મારા તરફથી. અને એવી એડવર્ટાઈઝ કરી જેની ના પૂછો વા, અને બોલતી બંધ કરી નાખી. આ બધી અસર આ તો સારું કહેવાય નરેન્દ્રભાઈ તોડી વાળી, નકર બધો દોસ્તનો ટોપલો નરેન્દ્રભાઈ ઉપર હતો, કારણ કે વડાપ્રધાન. અને નરેન્દ્રભાઈને કંટાળીને બોલવું પડ્યું. અને પછી નરેન્દ્રભાઈએ ફોન કરીને ફાણક્યને ધમકાયો બરોબરનો. આવી રીતે વિરોધ થાય? તમારે બધોને ટ્યુશન લેવાની જરૂર હતી, ટ્યુશન આવી જાઓ. કનો કેવી રીતે વિરોધ કરો હું શીખવાડું, કોઈ આવી જાઓ. આ બોયકોટ ગેંગ અને વગર રૂપિયે, એક રૂપિયો ખર્ચો નહીં વિરોધ તમારતા. તમે નરેન્દ્રભાઈ વખોણ નહીં કરી શકતા વ્યવસ્થિત, તમારા ભાઈ કોઈ તાકાત નહીં. હું હોય તો નરેન્દ્રભાઈનો જોરદાર વખોણ કરું અને લોકોને સાચો લાગે ના ભાઈ આ મુદ્દાની વાત, વખોણ એ બાબતનો હોય. કોઈ પણનો વખાણ કે વિરોધ મુદ્દાની વાતનો તમે કરો તો જ એ લોકોને ગમે અને દેખાય કે ના ભાઈ આ હકીકતવાળી વાત. વિરોધ જ શું કરવા કરવો પડે? એ જેટલી ફિલ્મોનો વિરોધ થયો, જેટલી ફિલ્મો બોયકોટ કરવામાં, એકાદ બે ફિલ્મો છોડી બધી ફિલ્મો ચાલી, લોકો જોવા જાય, એમને પૈસા નીકળી જોઈએ. અને મને તો પોતાને એવું લાગવા માંડ્યું અમુક વાર તો કે આ લોકો ખરેખર મળેલા છે, આ બોયકોટ ગેંગ મળેલી જોઈએ.
કારણ કે દાઢી ઉપર કોમ કરતી હોય ને એમાં કોઈ લેવાનું ના હોય. અને પાછું એક જણે તો એવું નિવેદન આપી દીધું કે ફિલ્મ પઠાણ ફિલ્મ જોવા વાળા જયચંદો એટલું ધ્યાન રાખજો કે આ તમારા પૈસા દાઉદ પાસે જઈ રહ્યા છે. એટલે તું કઈ નિશાળમાં ભણ્યો ભાઈ? તમે સત્તામાં દાઉદ ને પકડી લાવો કે પૈસા દાઉદ ફાયા જતા હોય આટલી બધી તમને ખબર હોય તો દાઉદ જીવ હક મરી ગયો એ તમને ખબર નહીં તો દાઉદ ને પકડી લાવો. દાઉદ ને પકડી જ લાવો નહીં. અમારે તો અમે તો કહીએ છીએ, તમે બોલાવો કે અમે દાઉદ ને પકડીને લાવી છું, વિજય માલ્યાને પકડીને લાવી છું, નીરવ મોદીને પકડીને લાવી છું, લલિત મોદીને પકડીને લાવી છું. લાવો, સરકાર તમારી, સત્તામાં તમે હો. પાકિસ્તાન બિરિયાની ખાવા ગયા હતા નરેન્દ્રભાઈ, તે વખત પકડતા ન આવે તારા દાઉદ ને ભેટ લ્યા. એના ભાઈ પૈસા જતા હોય પઠાણ ફિલ્મ ના, તમને ખબર હોય આવા બધા તમે જોણકાર હોય અને તમે નિવેદન આપો. તમારા નરેન્દ્રભાઈ બેઠા હોય સત્તામાં, ફાણક કે છે? રાહુલ ગાંધીએ સપોર્ટ કર્યો છે કે નહીં મૂવીનો ખબર છે તમને? રાહુલ ગાંધીએ સપોર્ટ કર્યો કે ના કર્યો હાર્દિક મોદી એની મને ખબર નહીં. નરેન્દ્રભાઈએ કહી દીધું વિરોધ ના કરાય એની મને ખબર, અને એની તમને એ ખબર હશે કારણ કે નરેન્દ્રભાઈને ખબર પડી જઈ, અમારા ગુરુને ખબર પડી જઈ. અમે ગુરુ એટલે તો બનાવ્યા છે કે હવે પઠાણનો વિરોધ કરવો આપણા બસની વાત નથી. પઠાણ કાબુમાં રહે એવો નથી, પઠાણ ફિલ્મે કાબુમાં રહે એવી નથી. અને શાહરૂખ ખાન નો વિરોધ એ આપણને લઈને ડૂબશે, વિદેશી જે સંબંધો છે એ પણ બગાડશે. કારણ કે સ્પષ્ટપણે દેખાઈને આવે છે કે શાહરૂખ ખાન નો જ વિરોધ થઈ રહ્યો, મુસ્લિમ સહી નો વિરોધ થઈ રહ્યો. એટલે નરેન્દ્રભાઈએ એમનું તોડી પાડ્યું, બોલેલું ફેરવી તોડ્યું કે છૂટી ગયા નરેન્દ્રભાઈ તો ન્યાલા નીકળી ગયા. અમારા ગુરુ તો બુદ્ધિશાળી નહીં, હોશિયાર નહીં, એમને ખબર હતી કા ફાણક્યનું બાણક્યનું આવું કોઈ આવે નહીં. આ આપણી ગેંગ રહી ને હવે લુલી થઈ ગઈ, લખવો પેરાલિસિસ પડી ગયો. કારણ કે વિરોધ કરવાળો વર્ગ નહીં, એને સમર્થન કરવાળો વર્ગ વધી ગયો. એ અમારા નરેન્દ્રભાઈ ગુરુ ને દેખોણી, એટલે ગુરુ તો ફેરવી તોડ્યું. હકીકત આ હાર્દિક મોદી જો તમે સ્વીકારી શકતા હોય, જો તમારામાં તાકાત હોય તો. અને સત્ય હંમેશા કલ્પનાથી પણ વધારે કડવું હોય પણ સત્ય હોય. નરેન્દ્રભાઈ એક મહિનાથી લવારી જલી હતી બાયકોટની, એક શબ્દ ન બોલ્યા. પણ નરેન્દ્રભાઈ ખબર પડી કે હું પતી ગયું. આ પઠાણ ફિલ્મના શાહરૂખ ખાનનું કદ એવડું મોટું થઈ ગયું કે એને હવે આપણે નહીં બચાવી શકીએ, એને રોકી નહીં શકીએ. આ એક આધી હ જેમ રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા જેવું હોય. કન્યાકુમારીથી નીકળી એટલે કે અહીંયા લોકો આવ્યા, એક જર્સી આસ બુટ સન 40,000 ની જર્સી બુટ ને દોરી બાંધી ફલાણું ઢીકણું છોડ્યો. હવે અહીંયા કોઈ સંખ્યા નહીં આવે, હવે અહીંયા કેરલમાં કોઈ નહીં આવે, હવે અહીંયા કોઈ નહીં આવે, હવે અહીંયા આ કાશ્મીર પહોંચી જાય. વાત આટલી જ છે, આ સત્ય સ્વીકારવાની તાકાત નહીં કોઈ ભાઈ. અને દુનિયા અહીંયા આ દેશ આ દેશની જનતા કોઈ ગીરવે નહીં. કોઈ તમે સર્ટિફિકેટ નરેન્દ્રભાઈ વેચે કે એમની ગેંગ વેચે કે લ્યો ભાઈ તમે તમે ભારતીય, તમે હિન્દુ તો જ આપણે હિન્દુ, એવું તો સામે એ સર્ટિફિકેટ એ કોઈ સ્કૂલ લઈને બેઠા હોય નિશાળે કે એ સર્ટિફિકેટ વેચીએ માન્ય રાખવાનું? ના, તમે મુદ્દાની વાત કરશો ને તો તમારી વાત બધા હોવા પડશે. મુદ્દાની વાત છે, હકીકતની વાત છે તો બધા હોવા પડશે. બાકી તમે તમારું ટ્રમ્પેટ ચલાવવાનું જો આ લોકોએ ચાલુ કર્યું તો નહીં જોઈ લો. ચલો હું ખોટો, આ NDTV ઇન્ડિયાની અંદર ચાલેલા સમાચાર હું બોલ્યો. કની ચેનલ કરો તો વિરોધ, ચમ ના કર્યો? કરો વિરોધ. એકી એક ચેનલો એ સાપ્યું, એકી એક ચેનલો બોલી, એકી એક અભિનેતાઓ બોલ્યા, સમર્થન કર્યું. અજય દેવગણ હોય, અક્ષય કુમાર હોય, બધા સની દેવલે બોલી ગયા. કોઈ તાકાત નહીં, એ નથી આવક. મૂળ તો નેતા ને અભિનેતા બંને માસ્યા છે.
एक छिक्का ની બે આજુબાજુ છે બંને એક ત્રણ કલાક ડફોડ બનાવવા એક આખી જિંદગી ડફોડ બનાવવા મૂળ તો વાત તો એ જ છે એ કઈ હારો તો સજ નહીં બધા જનતા ઉપર નિર્ભર છે પણ સાચા હંગાતી જનતા ખોટા હંગાતી જનતા નહીં બનાવટીઓ હંગાતી જનતા નહીં નાલાયકી હોય નિય હદ હોય કે આટલી જ નાલાયકી કરાય પણ અમને તો જે ઉપાડો લીધો એટલે આ દુબઈની અંદર સુંદરમાં સુંદર ઇમારત બુર્જ ખલીફા પર શાહરૂખ ખાનનું ટ્રેલર બતાવવામાં આવ્યું શું હવે શાહરૂખ ખાન ચમ નરેન્દ્ર મોદી ટ્રેલર ન બતાવવામાં આવ્યું ચમ સ્વ દેશોની અંદર નરેન્દ્રભાઈની જન્મ જયંતિ ન ઉજવવામાં આવી આ ભક્તોમાં અને અંધભક્તોમાં બોયકોટ ગેંગમાં જો એટલી તાકાત હોય તો હો દેશોના અંદર નરેન્દ્રભાઈનો જન્મદિવસ ઉજવીને બતાવો તો હું મોનું મુશાળા હો દેશોમાં કોઈ ઓળખતું એ ન હોય નરેન્દ્રભાઈ અંજના ઓમ કશ્યપ એના ડિબેટના અંદર બધા ઓડિયન્સ બેઠું હતું વિદ્યાર્થીઓ યુવાન યુવતીઓ બેઠા હતા ને એમને પૂછ્યું ગુજરાતના મુખ્યમંત્રી કોણ ઉભા થઈને કોઈ બોલો એક કઈ જવાબ નતો આલ્યો ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીમાં રહેવા વાળા લોકોને યુવાન ને યુવતીઓને ગુજરાતના મુખ્યમંત્રી નામ ખબર નહીં અને બધા ડિબેટમાં જોઈએ એ વાત તમારે સમજવાની આ જરૂરત આઈએમઈ એક જોઈ લો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ 192 દેશમાં ઉજવણી હતી આ છાપામાં આખી પરચી છપવાની હતી મને તો એ થાય કે યાર તો આપણે કોનું મહાન સમજવો અને આ કયા ગેંગાર એ કઈ ગેંગા આ લોકો ચોથી આવે આવા બધા વિરોધ કરવા વાળા અને આનાથી શું મળે શાહરૂખ ખાનનો વિરોધ કરવો હોય હજી હું કહું છું ત્રીજી ચોથી વાર બોલું છું આજના લાઈવમાં શાહરૂખ ખાનનો નહીં કોઈનો વિરોધ કરો મને માર ભાયા ટ્યુશન લેવા હું શીખવાડું આ શાહરૂખ ખાનનો વિરોધ કરો હોય ને હું કહું કરો જો તમારો વિરોધ થાય રૂપિયો ખર્ચવાનું નહીં પણ તમારી નીતિ સાચી રાખવાની નિયત સારી જો સાફ જો બિલકુલ એ બધા મૌન છે આ દેશની હરેક જનતા મૌન ગમે તે જ્ઞાતિનો એનાથી કોઈ મતલબ નહીં મૌન મુદ્દાની વાત હોય નીતિ સારી હોય તમારી હોય વાત મુદ્દાની હોય તો મૂકો એટલે ઓટોમેટિક સમજો અને હું તમને કહું એટલું કરવાનું તમે જુઓ તમારે આ બધા હાઉસફુલ જતા જગ્યા નહીં 5500 એક થિયેટરની અંદર તો 5500 ચાલ્યા આ હકીકત મારા ભાઈ પ્રૂફ છે અને નેકડી પડે વિરોધ કરવા માટે અડધી અડધી ચડ્ડીઓ પહેરી આવી ના થાય એટલે તમે પેલા માણસની તો આબરૂનું વિચારો અને બે આ 9 રાજ્યોમાં 2023માં ચૂંટણીઓ આવી રહી એટલે ફરી ગયા નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ તો 140 કરોડ જનતાનો મગજ માઇન્ડ રીડર કેવી રીતે કરવો એ નરેન્દ્રભાઈ ખબર આ દેશની અંદર સૌથી મોટો કોઈ માઇન્ડ રીડર હોય કોઈ વ્યક્તિ તો એ નરેન્દ્રભાઈ આ બધા તો બધા બનેલા બધા બાવાઓ જે બીજા બધા નવા આયા એ તો એ તો દૂતારા ઢોંગીઓ મોટા માઇન્ડ રીડર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ બધી ખબર પડે પણ નરેન્દ્રભાઈ બધા જઈ નહીં શકતા બોલી નહીં શકતા કારણ કે નરેન્દ્રભાઈ ખબર પડી જાય પોલ ખુલી જાય એટલે નરેન્દ્રભાઈ આ ફાણકીયાનો હવાલો આવ્યો છે ફાણકીએ બધું બાફી મૂક્યું અને આ બનાવટી જે પેલા ઠેકેદારો બધા સંગઠનો લઈ લઈને નીકળ્યા શરમ નહીં આવતી લે તમને તમે એકલા હિન્દુ હો અમે નહીં હિન્દુ અમે હિન્દુ છીએ અમની હનુમાન ચાલીસા આવડા પણ અમે હનુમાન દાદા મંદિરમાં દર્શન કરવા જઈએ એટલે અમે હનુમાન ચાલીસા બોલીએ અમારો લડી આટલી જ છે અમને બધા શ્લોકો આવડ્યું અમે સ્વાધ્યાય પરિવારમાં જઈએ અમે મોનીએ છીએ દરેક ચીજ ને મોનીએ પણ અમે કોઈનો વિરોધ નહીં કરતા કોઈ ધર્મનો કોઈ જ્ઞાતિનો ફલાણાનો ઢીકણાનો શું કઈ વિરોધ કરો ભાઈ આપણે શું કરીએ હવારથી હોવા સુધી એનું ધ્યાન રાખવાનું આપણો છોકરો દારૂ પીતો હોય આપણે દારૂ પીતા બીજો આપણે શીખો માણા લઈએ દારૂ ન પીવાય લીવર હળી જાય તો તું શું કરી આપણે કોઈ ચીજ ન કરતા હોય એની શીખવામણ બીજો ન પાય
મારી વાત આટલી જ છે, કશું નહીં. શાહરૂખ ખાન ને શું થયું જોઈ લો. 4 વર્ષથી મોટા પડદા પર શાહરૂખ ખાન નહોતો આવ્યો અને એવો ધમાકેદાર આવ્યો ભાઈ, એવી એન્ટ્રી કરી અને એવી આ લોકોએ પ્રચાર કરી કરીને 1.5 મહિનાથી ફિલ્મો રિલીઝ નહીં થવા દઈએ, આમ કરી નાખીશું તેમ કરી, સિક્યુરિટી આલવી પડી, ગુજરાતના ગૃહપ્રધાને આપી, નરેન્દ્રભાઈએ એમનો ફેરી તોડું બોલેલું બધું પાછું લેવું પડ્યું. નરેન્દ્રભાઈને ખબર પડી હતી કે આ લોકો તો સાલા મરાઈ નોખી, મને મરાઈ નોખી, મારી ઇમેજ ઉપર એવો ઠેસ પહોંચે, વિદેશી જે પરિબળો રહ્યો છે, તાકાતો રહી, મારા ઉપર ચડી ગયા છે. આ દેશ ચલાવવાનો કોઈ મજાક તોડું હોય. અને કેવી રીતે બને હિન્દુ રાષ્ટ્ર, કેવી રીતે બને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા અહીંયા રહો, અહીં બૌદ્ધ ધર્મ આવતો નવો આ બધા અપનાવવા માંડ્યા. કેટલા લોકો બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા, કેમ અપનાવી રહ્યા, એમને કેમ તમે બચાવતા નહીં, કેમ લોકોને એમાં જવું પડે? કોઈ પણ વ્યક્તિને શાંતિથી તમે કહો સીતારામ, બોલવું જ પડે, ગમે તે જ્ઞાતિ નો સીતારામ બોલવું જ પડે, જય શ્રી રામ બોલ, ન બોલો કોઈ, કોના માટે બોલો, શું કા બોલો? મને કોઈ કહે કે હું હિન્દુ જ છું, મને કોઈ કોઈ ઘનપટ્ટી ખડાવે તો એ ન બોલ, બંદૂક ખડાવે તો શું કા બોલું ભાઈ? તું કોઈ નહીં બોલવાનું, મારા દિલમાં રામ વસેલો, હું બોલીશ પણ દિલથી બોલીશ, મારે તને કોઈ સંભળાવવાની જરૂર નહીં. હું ઘેર ભગવાનનું નામ દઉં તો એ જોવા આવો બધા, તમારા કરતા વધારે ભક્તિ હું કરું, પણ એક વાર બતાવો ને ઢંઢેરો પીટવાનું હોય. આ તો જેવી વાત હોય કે તમે માતાજીને પગે લાગો, ફોટો પાડીને મૂકો તો જ સાચો. કોઈ ચીજ તમે જબરજસ્તી ના બોલાવી શકો. માધવભાઈ રબારી, કોઈ દાડો કોઈને આપણે ના કહી શકીએ કે ભાઈ તમે આ બોલ આ બોલ, શું કરવા ગયો ભાઈ? નો બોલ, પ્રેમથી બધું જીતાય, પ્રેમથી તમે બોલો ભાઈ આ બોલો, કે આ કરો, ઓટોમેટિક કરો, શું કા ના કરો? જયારે અકસ્માત થાય રોડ ઉપર, આ પણ આપણે કિસ્સાઓ જોયેલા છે, આપણે કોઈ જ્ઞાતિ જાતિ જોતા નથી, કોઈ દાન નહીં જોતા. જયારે બ્લડની જરૂર પડે ને એટલે કઈ જ્ઞાતિનું આવ્યું કનું આવ્યું આપણે કશું જોતા નહીં. પૈસા હિન્દુ ના આવ્યા મુસ્લિમ ના આવ્યા, નોટો તમારા ભાઈ ગજવામાં આવે, ગરમી ઇની એ જોવો, કની આવી શું આવી, ચોથી આવી, ધર્મ હાર્યો બચાવવાનો. આવી રીતે હિન્દુસ્તાન બચે અને હિન્દુ રાષ્ટ્ર આવી રીતે બને. કોઈને નેનો કરીને તમે કદી એ મોટા નહીં થવાના, તમારી લીટી મોટી કરો ઓટોમેટિક તમે નેના થઈ જશે, ઓટોમેટિક પેલો હામલ્યો નેનો થઈ જશે. તમારી લીટી મોટી કરો, તમે મોટા થો. અને કેટલા લોકો, એવું નહીં કે ભાઈ હિન્દુ ધર્મ, ઘણા લોકો પાખંડી હોય, પાખંડી તો પાખંડી જ કહેવાય, ચાહે કોઈ પણ ધર્મ નો હોય, એને પ્રોત્સાહન જ ના અપાય, એને પ્રોત્સાહિત કરાય જ નહીં, એ દેશને લઈ ડૂબે. હમણાં પેલો ભાઈ બોલી ગયો કે હિન્દુ, પેલો ભાઈ આ પેલો હમણાં ચગેલો છે, બધા નોમ તો શું દે, એનું નોમ જ ના દેવાય. હું હિન્દુ ધર્મ બનાવીશ, હિન્દુ રાષ્ટ્ર બનાવીશ, હું કહું એમ કરો, તું શું કહે? દિનેશભાઈ રાવલ, ખાલી ગડો વધુ સલકાય, એ વાત સાચી છે, અમે એ જ કહીએ છીએ મારા વાલા, પણ આપણો ગડો અધૂરો છે કે ભરેલો છે એ કોઈને બતાવવાની જરૂર ખરી? આપણે સલકાવાય જ નહીં. હું તમને આ જ કહું, હું એ લોકોની એ જ કહેવા માંગુ, તમે જે કીધું ને એ જ હું કહેવા, અધૂરો ગળું વધારે સરકાર, ઠોઠ નિશાળીઓનો દફતર ભારે હોય, ઉપડેલા એટલું વજન લઈને જતો હોય નિશા, અને ઠોઠ હોય, છેલ્લી બેન્ચ વહેતો હોય, એને મધ્યાહન ભોજન ખાવામાં જ રસ હોય. ભાઈ એનું નોમ મારે નહીં દેવું, નોમ તો મને આવડે, અભિષેક એમ પ્રજાપતિ, મને નોમ આવડે, હું નોમ જ ના દઉં, એવા હું નોમ દેવાનો હોય? જે લોકો ધર્મના નામે નાટક કરી રહ્યા છે, નફરત ફેલાવી રહ્યા છે, ખોટી ખોટી વાતો કરી રહ્યા છે, એ લોકોનો હું સખત વિરોધ કરું, કોઈ પણ હોય, કોઈ પણ ધર્મનો હું સખત વિરોધ. મુદ્દાની વાત કર ભાઈ, આ દેશને
सारू शिक्षण सारू अनु सस्तु शिक्षण नी जरूर छ, सारू अनु सस्ता आरोग्य नी जरूर छ, रोड रस्ता गटर पानी आ बधी सुविधा वाळू जोवे आनी जरूर, मोघवारी उपर काबू मेळवेलो जोवे, रोधन गैस नी बोटल पेट्रोल डीजल बेरोजगारो जे फरी रह्या छे, जे माता बहनोना जे बलात्कार रेप जे हैरान परेशान जे लोको आत्महत्याओ करी रह्या छे, जे आ आजे व्याजखोरोनो त्रास, आ बधा मुद्दाओ जटिल मुद्दाओ, किसानो जे आत्महत्या करी रह्या, किसानोनो पोषक पूरता भाव मळवा जोवे, आ बधी लड़ाई आ मुद्दानी वात आ थवी जोवे अने एने स्वीकारवी पड़े, सत्तामां बैठेला व्यक्तिए स्वीकारवी पड़े, आठ वर्षनी अंदर हुं बोल्यो तो नहीं आपी शक्यो, आ वस्तु वाची के भाई मारथी नहीं थी, अमे नथी करी शक्या, अने तमने जे सपनो बतावामां आवी रह्यो छे, तमने ऊंधा ऊंधा रस्ते दोरवामां आवी रह्या छे, फाणक कहे कीधुं के 14 जानुआरी अयोध्या नी अंदर राम मंदिर नुं शुं थशे, कराई दो राम मंदिर, ए फाणक क्या पैसा आप्या राम मंदिर मां, पैसा फाणक क्या ना, कोना पैसा है, देशनी जनता ना टैक्स ना पैसा है, दरेके ईटो आपी, दरेके दान आप्यू, दरेक ना हस्ता है, अन जवुं ज जोईए, बनवुं ज जोईए, इमो कोई विरोध नहीं, पण इनी जाहेरात ने इना जस तमे शुं करवा लो, तमारी भूमिका शुं, तमे मंदिरो बनावा माटे तमने लाया था, मंदिरो तो अमे बनाई दईशुं, अमारा गोमो रामजी मंदिर बन्युं तो कना कहेवाथी बन्युं, कोई फाणक के कहेवा है तो अमने नरेन्द्र भाई ना कहेवाथी बन्युं ना, मंदिर दरेक गामनी अंदर दरेक नो मंदिरो होय, अने अद्यतन मंदिरो एवुं ए नहीं, अद्यतन मंदिरो 2014 पहला बनेलो, 2002 पहला बनेलो मंदिरो, कोई ना कहेवाथी मंदिर बना, मेरली माता नु मंदिर है अयो भाई, आपड़ा खारा ना झोटोणा ना बाजू में थईन जीए का, ऑनलाइन अमेरिका थी आरती बोलाय, नवरात्रि मो डॉलर मो आरती बोलाय, कने कहेवाथी बोलाय भी यारी, અને દરેકને હું એ જ કહું નવજાતભાઈ ચારોલિયા, એવી તો તમે આ દેશ તો કોઈના બાપનો તો દેશ હ નહીં, આ કોઈના બાપનો દેશ હ કા, દેશમાં આ રહે છે ને આ નહીં રહે કોણ નક્કી કરશે, આ દેશનું બંધારણ જે કાલે 26 જાન્યુઆરી હર ઘર તિરંગાનો નારો આવો જો આપ્યો, આઝાદીના 75 વર્ષ અમૃત મહોત્સવ મનાવ્યો, નરેન્દ્રભાઈએ હર ઘર તિરંગાનો પેગામ આપ્યો દેશની જનતાને, દેશની જનતાએ અને તિરંગા વેચવામાં પણ આવે તો કાલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન બંધારણ અમલમાં આવ્યું તો હર ઘર બંધારણ ના વેચવું પડે, તમને ખરેખર જો ભક્તિ હોય તિરંગા પ્રત્યે, તમે 52 વર્ષ સુધી તિરંગો લહેરાયો નહીં, નરેન્દ્રભાઈ જે સ્કૂલમાં મોટા થયા, અમારા ગુરુ જે સ્કૂલમાં ભણ્યા છે, જે સ્કૂલના વિચારો પાડે છે, નાગપુરના કાર્યાલય આરએસએસ ના કાર્યાલયની સ્કૂલના, ઈકડ 52 વર્ષ સુધી તિરંગો લહેરાવવામાં નહીં આવ્યો, એ ઇતિહાસ છે અને હકીકત, છતાં પણ હર ઘર તિરંગાનો નરેન્દ્રભાઈએ નારો આવ્યો, દેશની જનતાએ સ્વીકાર્યો, પણ નરેન્દ્રભાઈ લોકોના મગજ માઇન્ડ રીડર, નરેન્દ્રભાઈ ખબર હોય કે આપણે ગમે એટલી નફરત કરીશું પણ આ દેશની જનતા નહીં સ્વીકારે, હર ઘર તિરંગો કહો એ દેશની જનતાએ સ્વીકાર્યો હસ્તે હસ્તે, પણ હર ઘર બંધારણ નહીં બોલ્યું, કારણ કે નરેન્દ્રભાઈ તકલીફ, અને આ જ બંધારણની બદોલત એક ચા વાળાનો દીકરો, એક ગરીબ માનો દીકરો, એક ચા વાળો એક ગરીબ માનો દીકરો ભારત દેશનો વડાપ્રધાન બન્યો, આ જ બંધારણની બદોલત, અને એ બંધારણનો હર ઘર બંધારણનો નારો આપવા માટે નરેન્દ્રભાઈ તકલીફ થાય, વિચાર કરો કારણ શું, મારી લડાઈ આટલી, ખરેખર બંધારણ આપવું જો દરેકના કે દરેકે વાંચવું જો, અને એવી કિતાબ બંધારણ
અત્યારે બંધારણ મુજબ જ આ દેશ ચાલી રહ્યો. કોઈ એમ કે હું કુરાન વાંચું છું, કોઈ એમ કે હું ગીતા વાંચું છું, કોઈ કે હું હનુમાન ચાલીસા કરું છું, કોઈ એમ કે હું પેલા પાઠ કરું છું, આ પાઠ કરું છું, ઢીકણા પાઠ કરું છું, એનાથી આ બધું ના, એમનાથી તમને શક્તિ મળે, તમને પ્રેરણા મળે, તમારી સહાય થાય, એનાથી ચાલતું નહીં. અને બંધારણથી જ દેશ ચાલે, અને બંધારણથી જ આ દેશ ચાલવાનો, અને બંધારણથી જ આ દેશ ચાલતો રહે છે. હકીકત આ, જેટલું જન્મ સત્ય હ એટલું મૃત્યુ પણ સત્ય હ. પણ આપણે જન્મ થાય એટલે પેડા વેચીએ છીએ, મૃત્યુ થાય એટલે આપણે રોઈએ છીએ. પણ સત્ય તો બંને, પણ બંને માંથી એક આપણે નહીં સ્વીકારીએ, તો આપણું મૃત્યુ. તમે હું કે આપણા પરિવારજનો આપણે નહીં સ્વીકારીએ, તો સત્ય બંને. વાત આ રહી વિરોધ છે એના માટે, કારણ છે. અને વિરોધ મુદ્દાનો છે તો તમારી લડાઈ સંપૂર્ણ સાચી સાબિત થશે. કેટલું કર્યું, ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા કિસાનો, કરી રહ્યા કે નતા કરી રહ્યા, તમે હું જાણીએ છીએ ને, ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા અને એનો વિરોધ કરી દીધો. તમે જોઈ લો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, ધોકાય છોડવામાં આવ્યા, ધોકાય વરસાવવા, લાકડીઓ વરસાવવામાં આવી, પાણીની બોછારો કરવામાં આવી, રોડ ઉપર બેરિયરો મૂકવામાં આવ્યા, મોટો મોટો ખીલા ઠોકી દેવામાં આવ્યા રોડ ઉપર. આવે ના પંચર પડી જાય, ખાલિસ્તાની કીધા, મવાલીઓ કીધા, આંદોલનજીવીઓ કીધા, બધું કીધું. 13-14 મહિના સુધી કિસાનો બેસી ગયા, 800 કિસાનોની શહાદત થઈ ગઈ. છેલ્લે આવી અને બોલી દીધી તો આ કૃષિ કાયદા પાછા લઈએ, પતી ગયું, ચૂંટણીઓ પતી ગઈ, હજી MSP મળી નહીં, બસ લડાઈ આ. અને આવું ને આવું રોકવું પડશે, નહીં તો જેમ બંટવારો થયો ભારત પાકિસ્તાનમાં, પાકિસ્તાન જે અલગ પડ્યું, હવે જે બંટવારો થશે એમાં કોઈ વચ્ચે નહીં સિવાય ભગતો, ગોબર ભક્તો વચ્ચે, આ બધા જે નકલી બનાવટી જે ઠેકેદારો રહે ને એકલા વચ્ચે બંટવારો હવે થાય ને, બધા છોડીને જતા રહો, અમારું રહેવું જ નહીં, દેતા રાખો આ દેશ, અમે નવો બનાવી દઈશું. અને અમારા દેશમાં હવે ભારત પાકિસ્તાન, ભારતમાંથી હવે બંટવારો થાય એવી પોઝિશન બનશે. આ અત્યારનું વાતાવરણ તો એવું જ લાગી રહ્યું કે એક દાડો તો બનશે, પણ આ દેશની જનતા મજબૂત નહીં થવા દે. અને જો કદાચ બંટવારો થાય તો કોઈ વધારાના ભગતો સિવાય, ગોબર ભક્તો, ભૂંડ ભક્તો, અંધ ભક્તો, કાંગ અનપઢ ભક્તો, આ તો વાહવાહી કરવા જ જન્મે એ લોકો બધી, જે બુદ્ધિશાળી સમજુ હારા ડાયા, એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે હોય બધા જતા રહો. અને આવા 4 દેશ ઉભા કરતો હોય, 4 વર્ષનું, 8 વર્ષ જો મળી જાય, નરેન્દ્રભાઈ મળે એવો 8 વર્ષ મળી જાય તો એવા 8 દેશ ઉભા કરતો હોય. કારણ કે એમને મહેનત કરવી, એમને મજૂરી કરવી, એમને કોઈ રોક ટોક ફલાણું ભેગણું કશું કરવું જ નહીં. જેને કશું નહીં કરવું, જે દાળીઓ ઉપર કામ કરે છે એની વાત. એટલે તમે પરિસ્થિતિ તો જુઓ, લોકોના ગજવામાં પૈસા નહીં રહ્યા. આ હું એટલે રોજ બોલું કારણ કે મારી મારી પરિસ્થિતિ મને ખબર હ, હું કેવી રીતે આ પરિવાર ચલાવું, મારું ઘર ચલાવવું, હું કેવી રીતે જીવું, હું કેવી રીતે રહું, મારી શું આવક મને ખબર, એટલે હું બોલું. અને મારા જેવા કેટલાય પરિવારો છે, હગો ભાઈ તમારો નહીં, તમે હિન્દુ મુસ્લિમની જો વાત કરો, મુસ્લિમ તો ઘણો સારો, તમારો ભાઈ મારો ભાઈ પાડોશી મને ખબર અંતર ન પૂછો કે હું એનો ન પૂછું, મોઢું મારા ઘર આગળથી ફેરવીને જતો રહે કહો તો હું એના ઘર આગળથી ફેરવીને જતો રહું, મને ખબર હે એના ભાઈ કશું નહીં, અને એની ખબર હે મારા ભાઈ કશું નહીં, જતા રહો કોઈ જોવાના, જો આવે તો 5000 આલવા પડે, 2000 માંગે તો હગો ભાઈ કશું કોઈ વાઢી વગડી ઉપર પેશાબ કરે એવો નહીં આજના જમાનામાં. અને નાગી વાસ્તવિકતા હકીકત, આ તો હું બોલીને બતાવતો નહીં, હું તમને લાઈવ કરીને બતાવું કે જો
આ કેટલી હદ, હવે તમે હિન્દુ મુસ્લિમની વાત કરો, આ પટેલ આપણો ભાઈ એક જ કુટુંબના છીએ, તો અમની માનસિકતા જોવો તમે. પણ મને શરમ આવે, મને શરમ આવે કે સારો આ લોકોને શું ઉઘાડું કરે. અને આપણે હવે પહોંચી જઈએ પેલા શાહરૂખનો વિરોધ કરવો. એટલે જયારે આફત આવી ત્યારે એને દાન કર્યું જ છે, પણ એવું જરૂરી નહીં બધા કરતા હોય દાન, અમિતાભ બચ્ચન એ કરતા હોય, અક્ષય કુમારે કરતા હોય, પણ એવું જરૂરી નહીં કોઈનો ઢંઢેરો પીટ સચિન તેડુલકર એ કરતો હોય, દરેક ઉદ્યોગપતિઓ એ કરતા હોય, પણ એનો કોઈ બતાવવાનું થોડું હોય. મુકેશ અંબાણી શું દાન નહીં કરતા હોય, અજીત પ્રેમજી શું દાન નહીં કરતા હોય, ટાટા દાન નહીં કરતા હોય, દરેક લોકો દાન કરે. કોરોના કાળની અંદર તમે જુઓ, પીએમ કેર ફંડની અંદર, સીએમ કેર ફંડની અંદર નરેન્દ્રભાઈ એક આકલ કરી હતી લોકો ઢગલા ગણનો કે એ નહીં. આ દરેક ઉનારતા દેશના અંદર જ્યારે જ્યારે કુદરતી હોય, કૃત્રિમ હોય, કોઈ પણ ઘટનાઓ ઘટી, આ દેશના લોકો જ ઉભા રહ્યા, આ દેશની જનતા જ ઉભી રહી હોય, નેતાઓ તો પસે આવ્યું. અને તમે આ ઝંડો જલેલ નેકલી પણ શાહરૂખ ખાન ને ઉપર લઈને જવાનો, આટલા બધા ભૈયા કોઈ મૂકીને જવાનો, આ દેશમાં જ મૂકીને જવાનો, આ દેશમાં જ એની કબર બનવાની. આપણે તો 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી ના દાડા આપણી દેશની ધરતીને આમ ચુમન કરીએ, નમન કરીએ, ખેડૂત હશ્યું તો આપણે કરીએ છીએ ભાઈ. પેલું ભાઈ આપણા હોળી પાસે જે આવે કે આપણે ભાઈ નવું વાવેતર, એટલે ખેડૂત હોય તો એરીએ પૂજા અર્ચના કરે. મુસ્લિમ લોકો દાડામાં 5 વાર નમાજ પઢ્યું, આમ ધરતીને નમન કરી. શીખવાનું એ આ દેશની ધરતીને ચૂમવું, પાકિસ્તાન નહીં જતા ચૂમવા માટે. હું પાકિસ્તાન જઈને આવું કે ભાઈ ફલાણી જગ્યા હું જઈને ચૂમીને આવતો રહું, એવું કરે? આ દેશની ધરતીને જ ચૂમે. દિવસમાં 5 વાર નમાજ પડી, એટલે આપણે તો 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ હોય, ખોટો આપણે કિશાનના દીકરા છીએ, આપણે આપણી ધરતી માતાનું પ્રેમ કરીએ, પૂજા અર્ચના કરીએ એક વખત વર્ષમાં. આ રોજ કરે, દિવસમાં 5 વાર એમના ભાઈથી શીખવાનું. 16 કલાકના ઉપવાસો કરી એ શીખો, થૂંક ગળતા નહીં, પાણી તો એક બાજુ, એ શીખવાનું. આપણો ધર્મ કેવી રીતે મજબૂત કરવો, આપણે એવા ઉપવાસો શીખવાડો લોકોને. અને એમાં ચોક્કસ જ્ઞાતિના લોકો શીખવાડે, ચોક્કસ જ્ઞાતિના લોકો તો ના ચાલે, હિન્દુ ધર્મની એ ના ચાલે, એ તો એમની દુકાન ચલાવી. આપણા કરોડો રૂપિયાનો હોય, કરોડો રૂપિયાનો માલ ભર્યો, એની દુકાન કહેવાય? એ નહીં. બનાવટી વાત નહીં, સ્પષ્ટ વાત. ભાઈ તમારી એ દુકાન, અમારી એ દુકાન, અમારા કરોડો રૂપિયા અમે વેપારો કરીએ, પણ અમારી દુકાન, અને તમે જેની દુકાન કેવી જોવો એની જગ્યા તમે એને મંદિર કહો, જેમ ભાઈ એ આ દુકાન. મુસ્લિમ હોય મસ્જિદ, જેમ ભાઈ મસ્જિદ એની દુકાન કે ઈકણે તું વેપારો જ કરી સવારથી હોય જુદી. અમે અમારા ધંધા ઉપર જઈએ, શોરૂમ, પેલું રૂમ, આ રૂમ, કેબિન, ગલ્લો, પાર્લર, અરે એને તમે એવું જ કહો, દુકાન જ કહો, પાર્લર કહો. નીતિઓમાં ફેર, એટલે લોકો દૂર ના આવે. ના, તમારી દુકાન દુકાન નહીં, છૂત અછૂત એટલે જ. કરોડપતિ હોય, નીતિ જ ખરાબ હોય તો આ પંક્તિ ખોટી લખાણી. કબીર વાણી ની અંદર બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર પંછી કો તો છાયા નહીં ફળ લગે બહુ. શું ખોટું લખ્યું? ખોટું હોય રહ્યું. કોઈ એવો ધર્મની કોઈ એવી ગ્રંથ નથી કે જેની અંદર થોડી ઘણી ખોટી ટિપ્પણીઓ લખવામાં ન આવ્યો હોય. કોઈ ગ્રંથ નહીં, સંપૂર્ણ પૂર્ણ કોઈ ગ્રંથ નહીં, દરેકના અંદર થોડી 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 બોલો છું સિંચુ. આવું મી એક સારા વ્યક્તિ ભાઈથી સોંભળ્યું કે જેને જ્ઞાન છે આ બાબતનું. અનિરુદ્ધસિંહ રાઠોડ, તમારી પીપુડીનું પરિણામ શું એ તો જણાવો બસ. આ તમારે જે પેલા ગોગા મહારાજનો વ્યાસપીઠ ઉપર બેઠા હોય, મારે ના બોલવું જોવો,
પણ તમે મને મોઢા મોગળી ગાલી એ પેલા ઈકણ બેહવાનો ને ફોટો ઉતાર દો. તમે ગોગા મહારાજ નાગની જે વિષ્ણુ ભગવાનની સૈયા ઉપર બેહીને તમે ફોટો પડાવે ને અનિરુદ્ધસિંહ રાઠોડ, એ ના પડાવો, એ ખોટું હોય. કોઈ દાડો આપણે એ નાગની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ ભગવાન જ બિરાજમાન હોવ છો, ઠીક એ બનાવટી તમને લાગતું છે કે ભાઈ હું એ ના કરાય, પછી મારી પીપુડી તો હું બંધ કરો, પણ પેલા એ બંધ કરી નાખો, એ ના કરાય. મને એ જરાય ગમતું નહીં, મને નહીં ગમતું, હા તમારે ગમતું હોય રાખો, એનો કોઈ મારો વિરોધ નહીં, પણ એ નાગની સૈયા એટલે જો આપણે પૂછતા હોય ગોગા મહારાજને તો આપણે માનતા હોય તો વિષ્ણુ ભગવાન નાગની સૈયા પર બિરાજમાન છે અને જગતનો નાથ છે, તમે જાણો ને હું એ જાણું, જેને નવ નવ અવતારો લઈ અને અહીંયા આવ્યો અને એ જ બિરાજમાન હોઈ શકે અને એ વિષ્ણુ ભગવાનની સૈયા ઉપર એમને જ બિરાજવાનો અધિકાર. તમને મને તો ફૂંફાળા મારે, કારણ કે આપણે એવા ભક્ત નથી, આપણે સવલતિયા ભક્ત છીએ, આપણે હજી એવા પૂર્ણ ભક્ત નથી. મારી વાત આટલી છે, એટલે મારી પીપુડીની ચિંતા કર્યા વગર તમારું કરો. હા મારા વાલા વડીલ છો, વંદન કરું છું, પણ આટલું ખાલી મારું સજેશન, તમને સારું લાગે તે કરજો. મારી પીપુડી તો રોજ ચાલુ રહે છે, મારું કોમ જ બોલવાનું, બે માણસો તો ફરક પડે, બે માણસો તો સમજે મારી વાત ને, રોજ 50 માણસો સમર્થન કરે ફોલો કરે. ના ના ભાવેશભાઈ, એ આપણા સમર્થક જ છે, પણ એનો ટોન દર વખત એવો જ હોય, અલગ અલગ લખતા જો, પણ એ આપણા મિત્ર, એ વિડીયો જોવું યાર આપણો, અને એ વડીલ છે, એ બાપાના ભગત છે યાર, ગોગા બાપાના, એટલે એવું નહીં, પણ એમને શું હોય, એ શબ્દો જ એવા લખી, તમે જોજો ગમે ત્યારે, બધી કોમેન્ટો તમે જોજો ગમે ત્યારે, એમની ટિપ્પણી આવી જશે, અનિરુચિ રાઠોડની ટિપ્પણી આવી જશે, હું જોઉં ઘણી વાર, પણ મને એમ થાય કે યાર વડીલ આપણે ના બોલાય, પણ આજે પીપુડી એ મને દુઃખ નહીં લાગ્યું, પણ મને એ હું ફોટો ઘણી વખત એમનો ઝૂમ કરીને મેં જોયો, પ્રોફાઇલ ખોલી અને એ બેઠા, એ મને દુઃખ થયું, ના હોવું જોઈએ, આ તો ખોટું હોય. હા પણ તમારા ગુરુજીનો ફોટો મારા વાલા, હું તમને એ જ કહું છું, તમે વડીલ છો, ગુરુજીનો ફોટો છે, પણ ગુરુજી એ તમારા ગુરુજીનો ફોટો, હા આ તો બરોબર, મેં કીધું તમારો ગુરુજીનો હોય તો યાર બરોબર છે, ગુરુજી બેહી શકે, કારણ કે તમારો મારો ફોટો તો ના હોવો જોઈએ, કારણ કે આપણે તો ખોટા છીએ યાર, આપણે એટલા બધા ભક્ત નથી કે જે આપણે બેહી શકીએ. આ હું તમને એટલા માટે કહું છું, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેજી દાદા હતા, ઉલામણા નામથી આપણે બધા એમને ઓળખીએ છીએ, સ્વાધ્યાય પરિવારના સ્થાપક, જેમને ગીતાના સંદેશો સરળ ભાષાની અંદર દેશ વિદેશની અંદર પહોંચાડ્યો, જન જન સુધી પહોંચાડ્યો, એ સ્પષ્ટ હકીકત વાત. એ દાદાજીનું એક જગ્યાનું મેં ગયા વિડીયોમાં કીધું હતું ને, ફરીથી કહું કે દાદાજીનું વિષ્ણુ ભગવાનનું નાગ દેવતા ભાઈ વાસુકી શેષનાગના જેવું સ્ટેજ બનાવ્યું હતું, દાદા એમના ઉપર નતા બેઠા, દાદાજી નતા બેઠા, ના પાડતી તો હું નહીં બેસું, મારો બેસવાનો કોઈ અધિકાર નથી, દાદાજી એમના બાજુમાં બેઠા હતા, વિચાર તો કરો તમે, અને જેમને ગીતાનો સંદેશો સરળ ભાષાની અંદર એમને એમનું જીવન ત્યજી દીધું અને એટલા બધા એવોર્ડોથી અનાયત કરવામાં આવ્યા છે, એમને આપવામાં આવ્યા છે, જેની ના પૂછો વાત, એ વ્યક્તિને તો આજે હું ઉઠું ને એટલે એમનો ફોટો સામું હોય, દાદાનો, શંકર ભગવાનનો, પાર્વતી માતાનો, સાથે ગણેશજી બેઠા છે અને યોગેશ્વર ભગવાનનો અને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો ફોટો, મારા પપ્પાનો સ્વર્ગવાસ છે એમનો અને મારી મમ્મી હયાત છે, બસ આ સિવાય કોઈ મારા ઘરમાં ફોટા નથી. અને મારી ઓફિસના અંદર તમને સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ અને આ ફોટા સિવાય તમને બીજો ફોટો જોવા નહીં મળે. અને બાપાનો સવારના પોરમાં એક ફોટો છે, તે દર્શન કરું એટલે બાપાને નમી લઉં, મંદિરે જવું કોક વખત ઈચ્છા થાય અને નમો દિલથી બાપાનું જમનાનું નામ લઈને નીકળી જવા, આ મારા ભગવાન. પણ હું કોઈ દાળ પ્રચાર કરતો નથી કે આ બધું નહીં, આપણે માનીએ માનવાનું, બસ આપણે જે કરતા હોય કર્યા જવાનું, આપણે કોઈનો વિરોધ નહીં. સમજવાની વાત મારી આટલી જ છે, કેટલો જન્મ આપણો આ દેશ ને દરેકે, એવું નહીં ભાઈ હું કોઈ જબરો છું, હું જ બોલું, આ દેશના અંદર તમામ લોકો તમે જોઈ લો, રોજ આપણે જોઈએ છીએ આ દેશમાં અસંખ્ય લોકોને, કયો કોને મદદ કરી રહ્યો, કોણ બલિદાન આપી દીધું, લાખો ક્રાંતિકારીઓએ બલિદાન આપી દીધો
અને કોઈ ઉંમર જોઈ નહીં, કોઈ કશું જોયું જ નહીં. બિલકુલ ગમે તેટલો કષ્ટ પડ્યો કોઈ દાડો, એમના વિચારોથી બદલાયા નહીં, એમના મુદ્દાથી હટ્યા નહીં, ભટકાયા નથી, અને હસતા હસતા બલિદાન આપી દીધો. આ દેશને આઝાદ કરાયો, મોગલો સામે લડ્યા, અંગ્રેજો સામે લડ્યા, લડ્યા જ છે તમામ લોકો. અને તમે વાત કરો યાર, તમે એમ કહો કે ભાઈ મેં આ કરી દીધું. યાર તમે એક વખત ચોપડીઓ વાંચો, એક વખત બધી વસ્તુઓ સમજો, કોઈને કષ્ટ નહીં પડ્યું હોય, એમને બની ગયા છે, કોઈએ કષ્ટ વેઠ્યું નહીં હોય. હું એમ કહું કે મેં જ કર્યું બધું, બીજા કોઈએ કશું કર્યું નહીં, ખોટો હું. મારું કશું ના, અમે કશું કર્યું જ નહીં મારા જીવનમાં. અઢળક લોકો, ધીરુભાઈ અંબાણી, આજે મુકેશ અંબાણી જે આંબાની કેરીઓ ખાઈ રહ્યા છે, જસ લઈ રહ્યા, એનો શ્રેય કને જવો? ધીરુ કાકા ના જાય? ના, વિચારો તો, વિચારો તમારે ઉમદા હોવા જોઈએ, વિચારો બિલકુલ ઉમદા. હલકા વિચારો તમને એટલા નીચે લઈ જોય જેની ના પૂછો. નીચતાની, હું તમને પહેલા બોલ્યો વિડીયોમાં, નીચતાની હદ હોય. નીચતા એવી કોઈ દાન નહીં કરવી. હમણાં પેલા ધારાસભ્ય આણંદના શું બોલ્યા, નરેન્દ્રભાઈ ને આવા લોકો ડૂબાડી, સુભાષચંદ્ર બોઝ બાપુને આતંકવાદી કીધા, પછી માફી માગી, થૂંક્યું, ચાટ્યા યોગેશ પટેલ. અને યોગેશ પટેલ તો એવી ધરતીમાંથી આવ્યું, લોખંડી પુરુષ, જેમને અખંડ ભારતનું નિર્માણ કર્યું, એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની. અને એ તો એવા મહાન વ્યક્તિઓ થઈ ગયા, અને છતાં પણ આતંકવાદી બતાવી દીધા, પછી માફી માગી. આ તમે જુઓ નરેન્દ્રભાઈ ને શું થતું છે? નરેન્દ્રભાઈ નહીં થતું હોય, આ લોકોને હું ટિકિટ આપી દીધી, ચાલુ, અમને મેં કશું જોયું જ નહીં હોય. નરેન્દ્રભાઈ ને આવી દુઃખ થાય કે આ હું બોલું, એમને કોઈનું ભોન જ નહીં. અને થૂંક પછી તરત ચાટ્યું, તો લે થૂંક્યા શું કરવા? અને કોઈ ઇતિહાસ તમે જોડ્યો સુભાષ બાબુનો? કોઈ ઇતિહાસ જોડ્યો આ લોકોએ? સીધું બોલી રહ્યા, નોમ પાછું બાબાજી લખાય, શું કે બાપજી બાબાજી કોક લખાય પાછળ ઉર્ફે શું યાર? હું તો રાજીનામું લઈ લઉં, હું ગુજરાતનો પ્રદેશ અધ્યક્ષ હોય ભારતીય જનતા પાર્ટીને રાજીનામું લઈ લઉં, અને તરત એને સસ્પેન્ડ પર રદ કરે ને આગળ, અને ઇતિહાસ વોચ ઘેર જઈ બરાબર આ ચોપડીઓ પકડ અને વચ્ચે જ જા, અને બધું કમ્પ્લેટ પૂછવામાં આવે, પછી જવાબ આવડે, પછી જ આવજે. પોસ્ટ મૂકી દેવાની સોશિયલ મીડિયા ઉપર, તમે કેવા વ્યક્તિને આતંકવાદી કહો? આતંકવાદી પ્રવૃત્તિ કઈ દીધી, કારણ શું? ઈચ્છા થાય વ્યાસપીઠ, એટલે વ્યાસપીઠ એટલે શું? વ્યાસપીઠ નો મતલબ આ લોકોને કોઈને ખબર જ નહીં, હોદ્દાનો મતલબ ખબર નહીં, કે તમે ધારાસભ્ય છો, જનતાના મતોથી તમે ચૂંટાયા છો, જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો, તમારે એ વિસ્તારનું કોમ કરવાનું હોય, નહીં કે ભાઈ સુભાષ બાબુ નું આતંકવાદી કહેવાનું, એના માટે મત નહીં આલ્યા. અને તમને જીતાડી ગાંધીનગર મોકલ્યા, તમારી સમસ્યાઓનું, ત્યાં વિધાનસભા મત ક્ષેત્રની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે, અને તમે આતંકવાદી બોલી જો, મોટા આતંકવાદીઓ તમે હો, હવારથી હું સુધી નફરત ફેલાવો સોચ્યા સમજ્યા વિચાર્યા વગર. આવા આવા લોકો ફાણ જ કે છે પાછા, આવા લોકો પાછા ફાણ જ કે છે, ફાણ જ કે, આ ફાણ જ કે, આ તો ચાલે. પછી મીચી લાગે બોલીએ, એટલે શાના માટે બોલ્યો ભાઈ? ધંકને અધિકાર આપ્યો કોઈને આતંકવાદી કહેવાનો? નથુરામ ગોડસે બોલ આતંકવાદી તો વાંચો, એ મૂઢું શીવી જાય. મિત્રો, અમુક અમુક શબ્દો સાચા હોય, કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલેંગે, લગાયેંગે, ખોલેંગે, આ બધી વસ્તુઓ સાચી યાર. અને તમારો કોઈ દાડો
हथियार जीता नहीं एम जो लीधु संतोष आनंद जे गीतकार छे लेखक छे गीतना लेखक जे संतोष आनंद जी आ शब्द की दे दो कोई दाड़ो हथियार जीता नहीं हौसलो जीत हिम्मत जीत अने जीत अम्मे जो हौसला हिम्मत नहीं थाय कोई दाड़ हथियार नहीं ना थाय अने जीत अम्मे जो सच्चाई नहीं थाय जय शकरा बापा ना गाम शकरा बापा ना गोगा महाराज धाम उनावा बराबर हाचू बाबा शकरा बापा नो गोगो दासत जी गोगो हाचो भी गोगा बापा तो हाचा एटले वात आ रही है समझवानी वात आ आपणे कोई भी कोई मगज बगाड़वू नहीं अश्विन कुमार तमारा मानेला गुरु नो बोटो तमे लगाओ कदी या नहीं मी तो हूं चेलो बनावटी हूं गुरु ये बनावटी है मारा गुरु बनावटी जो है कारण हूं चेलो बनावटी हूं गुरु जेवा राखू परमानेंट गुरु नहीं कि भाई इमना भाई थी कड़ा खाली शीखवानी ये कड़ाओ शीखवा माटे आपणे इमनो गुरु बनाया इमनो फोटो राखवा माटे नहीं कदी भूलमय न राखू राख्या था बहु दीवा बत्तीओ करता लिया वाह वाह करता पण जागी गया हमदण पड़ी एटले जागी गया अने जाग्यो सुकून आनंद उको रोटलो खाव पण सुकून गुलामी नहीं करतो काल हवारे जता रही छू तो कोई तो नहीं के आ वीडियो तो देखी लोग कोक 25-50 वर्षे गोतो आवशे के कोण हतो भाई आ कोक तो हतो तानाशाह हमू विरोध करतो तो हाचू बोलतो तो कोक तो हतो मुद्दा तो हाचा ही ना कोक आवशे 50 वर्षे छोकरोन मळशे आड़ोशी पाड़ोशी ए सी न मळशे आ तो कोई जतु रहेवान नहीं अने जे लोको जोशी बोलशी थशे આપણે એવી ગુલામી કરવા છો જન્મ્યા છીએ જોકર કિંગ ગુડ થિંકિંગ નહીં આપણે કોઈ ગુલામી થોડી કરવાની હોય ભગતસિંહ અરે ફોટો રાખીએ તો કોક ચોપડીએ વચી છે ભગતસિંહ કોક તો વિચાર ભગતસિંહ સ્પષ્ટ કીધેલું કે કોઈ પણ નહીં વાત सोचा समझा विचार्या वगर इन्हें तमे समर्थन करवा लागी जो ये पण एक जातनी गुलामी कोक निवेदन आपी दे वडाप्रधान बोली जो गटर मांथी गैस उत्पन्न थाय आपणे मौन लेवानो तालियो जेन पाड़ी वेन पाड़ा हूं ना पाड़ू मारा उनावा गोमना मेम तळाव मांथी नरेन्द्र भाई आई कि जो ऊंझाना गटर नु पाणी नो संग्रह थाय बस स्टेण्ड उपर उनावा गाम नु मुख्य तळाव बस स्टेण्ड उपर आवेलू तळाव એ તળાવમાંથી ગેસ ઉત્પન્ન કરી અને ઉનાવા તાલુકાની જનતાને ગેસ આપ તો હું નરેન્દ્રભાઈની વાત હાચી માનું એવું નહીં કે ગુરુ કોઈ બધું માની લેવાનું ગુરુ તો ગમે તે હોય ગમે તે કે એ બધું જોણી ના લેવાનું હોય આપણી પરીક્ષા એ કરતા હોય કે આપણો શિષ્ય આપણી વાત માનો કે નહીં માનતો અને હું નહીં માનતો તો ના ભાઈ ગુરુ તમે એને બતાવો પ્રેક્ટિકલ કરી તો હું માનું બાકી તો હું ના માનું સમજ્યા તમે તમામ મિત્રોને કાલે મળીશું એક નવો ટોપિક લઈ એક ટોપિક એ રે ટોપિક એવો જ છ આ જે એક આવી જઈએ નવી અને જે કરી રહીએ કાલે તમે જુઓ કાલે એને નાકમાંથી પાછા ધુમાણા કોનમાંથી કાઢ નાખવાના એના તો એટલે તું શું સમજ્યું ભાઈ એને કાલ કહેવાનું કાલે પાછા મળીશું કાલ 26 જાન્યુઆરી છે પ્રજાસત્તા દિન છે 74મા પ્રજાસત્તા દિવસની ગણતંત્ર દિવસની અત્યારથી શુભકામનાઓ પાઠવું છું દરેકને અને કાલે આપણે મળીશું તિરંગો બિરંગો લહેરાઈશું સવારે ઉઠીશું કાલ વહેલા જવું પડશે અને પાછા રાત્રે ના કાલે નહીં મળાય હો જો સોરી કાલે અમાર વાસુભણાની સ્કૂલમાં અમાર ઘર પાછળ પ્રાથમિક ઉમાશાળા એમાં રાતના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હોય
એટલે રાસો ને બધા થોડા રહ્યા અમારા છોકરો ને બધો બધો ગરબામાં નહીં એટલે કાલે નહીં મળ્યું, પરમ દિવસ મળી છે. કારણ કે કાલે તેઓ હાજરી આપવાની સ્ટીક વોર્નિંગ છે કે પપ્પા તમારે આવી જ જવાનું, અને પાછા બાઇક ઉપર કે એની એન્ટ્રી પાડશી. મજા આવે અને 26 જાન્યુઆરી આનંદ ઉત્સાહથી ઉજવવી જ જોઈએ. ગણતંત્ર દિવસ, પ્રજાસત્તા દિવસ છે, ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું, ગર્વ છે, એટલે કાલે ઉજવવાનો છે. એને એટલે રાત્રે કાલે નહીં મળીએ, પરમ દિવસ આપણે મળીશું. એ લાલીની વાત લઈને, એક લાલી છે નવી, એ હું તમને નોમ દઉં કાલે પરમ દિવસ. તમામ મિત્રોને જય જય. કાલે પરમ દિવસ 8:30 આપણે 8:30 નો જ પ્રોગ્રામ હોય ને, તમામ મિત્રોને એવી કહેવું આવે કે ભાઈ અમને તમે એને શું હોય તમે ફોલો કરી દો, ઓલ ફોલો કરી દો, એવું ઓપ્શન આવે છે. મારામાં તો મારે તો બધું પબ્લિક જ હોય એટલે તમને તરત એમને તમારા ભાઈ બેલ ઓલકન વાગે તો તમને ફોલોનું ઓપ્શન હોય, તમે ફોલો કરો અને એને ઓલ ફોલોનું ઓપ્શન દબાવી દેજો એટલે તમને તરત લાઈવથી એટલે ખબર પડી જાય. ઘણા મિત્રો એવું કહે છે કાલે નહીં પરમ દિવસ એવું મળીશું. ફરીથી 74મા ગણતંત્ર દિવસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર રહો, જય બંધારણ, જય ભીમ.